અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 1 જોઈએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. તેનો પહેલો દાખલો છે 2, 7, 12 અપ 10 પદ સુધી સરવાળો શોધવાનો છે. હવે આપણને જે માહિતી આપેલ છે એ માહિતી લખીશું. આપણે જોઈએ પ્રથમ પદ એ બરાબર 2, સામાન્ય તફાવત ડી બરાબર, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે 7 - 2 = 5 થશે. કેટલા પદ સુધી સરવાળો શોધવાનો છે? 10 પદ સુધી. તો n બરાબર 10 લખી દઈએ. હવે અહીંયા સરવાળો શોધવાનો છે એટલે આપણે સરવાળાનું સૂત્ર વાપરીશું. તો Sn બરાબર n/2 (2a + n-1d). Sn એટલે કે 10મું પદ છે એટલે 10 લખીએ, બરાબર એનની કિંમત 10 (2) એની કિંમત 2 + n એટલે કે 10 - 1 અને ડીની કિંમત લખીશું 5. હવે આપણે સાદું રૂપ આપી દઈશું. 2 × 5 = 10 થશે. કૌંસમાં રહ્યા 2 × 2 = 4 + 10 = 9 × 5 કૌંસમાં મૂકી દઈએ, બરાબર 5 × 4 = 9 = 45 થશે, બરાબર 5 × 45 = 4 = 49 5 × 49 = 49 કરીએ તો જવાબ આવશે 245 એટલે કે S10 = 245 થાય. તો આ સમાંતર શ્રેણીની અંદર 10 પદ સુધી સરવાળો થશે 245. ફરીથી રિપીટ કરી લઈએ. 2, 7, 12 અપ ટુ 10 પદ સુધી આપણે સરવાળો શોધવાનો છે એટલે કે Sn વાળું સૂત્ર વાપરીશું. અહીં આપણે પ્રથમ પદ એ લખી દીધા 2, સામાન્ય તફાવત ડી બરાબર 7 - 2 એટલે 5 થયા. 10 પદ સુધી શોધવાનું છે એટલે કે n = 10 થયા. સરવાળા માટેનું સૂત્ર લખી દેવાનું, Sn = n/2 (2a + n-1d). હવે આપણે 10 પદ સુધી શોધવાનું છે એટલે કે n = 10 લેતા S10 = n = 10 લખી દીધા, (2) એની કિંમત 2 મૂકી દીધી, n એટલે 10 અને ડીની કિંમત 5 મૂકી દીધી. સૂત્રમાં કિંમત મૂક્યા પછી આપણે સાદું રૂપ આપી દીધું. 2 × 5 = 10 થશે એટલે 5 થયા. 2 × 2 = 4 10 માંથી 1 = 9 × 5 9 × 5 = 45 બંનેનો સરવાળો 49 અને 5 × 49 કર્યા એટલે 245. તો 10 પદ સુધી આ સમાંતર શ્રેણીનો સરવાળો આપણને 245 મળ્યો. હવે એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. -37 - 33 - 29 (12) પદ સુધી આપણે સરવાળો શોધવાનો છે. જોઈએ એ બરાબર પ્રથમ પદ આપણે -37 લખીશું. સામાન્ય તફાવત ડી એટલે કે -33 - -37 = -33. હવે જો અહીંયા -+37 થઈ જશે, અલગ અલગ ચિહ્નો એટલે બાદબાકી થશે. તો 37 માંથી 33 બાદ કરીએ તો જવાબ આવશે 4 એટલે કે D = 4. કેટલા પદ સુધી છે? 12 પદ સુધી એટલે n = 12 થશે. હવે આપણે સરવાળો શોધવાનો છે તો તેના માટે આપણે Sn નું સૂત્ર ઉપયોગ કરીશું. Sn = n/2 (2a + n-1d) આવશે. Sn 12 પદ સુધી શોધવાનું છે એટલે કે S12 = n (12) / 2 એની કિંમત મૂકી દઈએ, -37 + n = 12 મૂકીશું, -1 અને D = 4 મૂકી દઈએ, કૌંસ પૂરો, બરાબર 2 × 6 = 12 થશે. 37 × 2 - 74 થશે + 12 - 1 એટલે કે 11 × 4 રહેશે, બરાબર 6 × 6 -74 - -74 + 11 = 44 = 6. હવે જો અહીંયા અલગ અલગ ચિહ્નો છે સંખ્યાઓનું એટલે બાદબાકી થશે. 74 માંથી 44 બાદ કરીએ તો જવાબ આવશે 30. મોટી સંખ્યા ઋણ છે એટલે -30 અને 6 × 3 = 18 એટલે કે 180 ને ઋણ છે એટલે -180 થાય. તો S12 = -180 થયા.
फरीथी रिपीट करी लईए, अहीं आपणे प्रथम पद माइनस 37 लख्युं, डी सामान्य तफावत माइनस 33 माइनस माइनस 37 लीधा, माइनस माइनस प्लस कर दीधा, अलग अलग चिन्ह एटले बादबाकी थशे, तो 37માંથી 33 બાદ કરીએ તો જવાબ આવશે 4, તો ડી બરાબર 4 મળ્યા અને એન બરાબર 12. હવે સરવાળા માટે આપણે એસએનનો સૂત્રનો ઉપયોગ કરીશું, તો એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ડી. એસએન એટલે 12મું પદ, એટલે એસ 12 બરાબર એન બરાબર 12 મૂકી દીધા, એની કિંમત માઇનસ 37, એનની કિંમત 12 અને ડીની કિંમત 4 મૂકી દીધી. અહીંયા 12 ભાગ્યા 2 એટલે 2 6 12 થાય, એટલે 6 મૂકી દીધા. 37 2 માઇનસ 74 થયા, 12માંથી 1 જાય તો 11 ને 4 11 4 44 થયા. અલગ અલગ ચિહ્નો છે આ બંનેના એટલે બાદબાકી કરી દીધી, તો માઇનસ 30 રહ્યા, 6 તરી 18 180 ને ઋણ સંખ્યા છે એટલે માઇનસ 180 થાય. તો આ શ્રેણીનો 12 પદ સુધીનો સરવાળો થશે માઇનસ 180. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ, ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.